હેલો ફ્રેન્ડ્સ, મારું નામ છે કાગડિયા દિનેશ અને તમે જોઈ રહ્યા છો ઓશિન ઓફ જોબ્સ નું યુટ્યુબ ચેનલ. અને આપણે વાત કરી રહ્યા છે સમયાંતર અને ઝડપની. અત્યાર સુધીમાં આપણે સમયાંતર અને ઝડપના ત્રણ પાર્ટ જોઈ લીધા. તેમાં આપણે ફક્ત ટ્રેન રિલેટેડ જ ક્વેશ્ચન સોલ્વ કર્યા, પણ સમયાંતર અને ઝડપમાં એક બીજો પણ ટોપિક આવે છે અને જેનું નામ છે બોટ એન્ડ સ્ટ્રીમ. બરાબર, એક બીજો પણ ટોપિક આવે છે બોટ એન્ડ સ્ટ્રીમ, એટલે કે હોડી અને પ્રવાહ. બરાબર, ઘણી એક્ઝામમાં હોડી અને પ્રવાહ વિશેના પણ ક્વેશ્ચન આવી શકતા હોય છે. તો સૌથી પહેલા તો આપણે બોટ એન્ડ સ્ટ્રીમ નો કોન્સેપ્ટ ક્લિયર કરી લઈએ અને એના પછી આપણે થોડાક એક્ઝામ રિલેટેડ ક્વેશ્ચન જોશું. બરાબર, તો સૌથી પહેલા છે કે સ્થિર પાણીમાં બોટની ઝડપ અથવા તો તરનારની ઝડપ. બરાબર, સ્થિર પાણીમાં બોટની ઝડપ અથવા તો તરનારની ઝડપ. સ્થિર પાણી એટલે શું? એક નદી છે, એમને ભરેલી છે. બરાબર, એમાં કઈ પણ હલનચલન નથી, સ્થિર પાણી છે. બરાબર, બોટની ઝડપ તો બોટ છે કેના લીધે કામ કરે છે? બરાબર, એન્જિનના લીધે કામ કરે છે. આપણે એ સ્થિર પાણીમાં બોટ રાખીએ તો બોટની જે સ્પીડ હોય, કે દાખલા તરીકે કલાકની અંદર 10 કિલોમીટરનું અંતર કાપે છે બોટ. બરાબર, કલાકની અંદર 10 કિલોમીટરનું અંતર કાપે છે, તો એ બોટની ઝડપ થઈ કેવા પાણીમાં? સ્થિર પાણીમાં. બરાબર, એટલે કે કોઈ બાહ્ય પરિબળો વગર, બરાબર, કોઈ બાહ્ય પરિબળો વગર સ્થિર પાણીની અંદર બોટની ઝડપ અથવા તો તરનારની ઝડપ, એના માટે આપણે એક્સ ધારશું. બરાબર, એના માટે આપણે શું ધારશું? એક્સ. અને બીજું છે કે નદીની ઝડપ અથવા તો પ્રવાહની ઝડપ અથવા તો વહેણની ઝડપ. બરાબર, તો નદીની ઝડપ શેના લીધે હોય? એક ઊંચાઈ વાળા વિસ્તારમાંથી નીચાઈ વાળા વિસ્તાર તરફ નદી વહેતી હોય છે. બરાબર, તો એની સ્પીડ હોય છે, એની ઝડપ હોય છે. બરાબર, ચોમાસાનો સીઝન હોય તો એમાં શું હોય કે નદીમાં પૂર આવે તો એની સ્પીડ કેટલી વધી જાય છે? બરાબર, તો એ નદીની ઝડપ છે. બરાબર, એ પણ કિલોમીટરમાં હોય, દાખલા તરીકે આપણે એવું રાખીએ કે 6 કિલોમીટર પ્રતિ કલાક, એની ઝડપ છે નદીની ઝડપ. તો એના માટે આપણે વાય ધારશું. બરાબર, બોટની સ્પીડ, સ્થિર પાણીમાં બોટની ઝડપ અથવા તો તરનારની ઝડપ, એના માટે એક્સ. નદીની ઝડપ હોય અથવા તો પ્રવાહ અથવા તો વહેણની ઝડપ, એના માટે આપણે વાય ધારશું. બરાબર, હવે આપણે એના સૂત્ર જોઈએ. તો સૌથી પહેલા તો આપણે જોઈએ તો પ્રવાહની દિશામાં બોટ અથવા તો તરનારની ઝડપ. પ્રવાહની દિશામાં બોટ અથવા તો તરનારની ઝડપ, દાખલા તરીકે આપણે એવું ધારીએ કે આ એક બોટ છે. બરાબર, એક બોટ છે, નદીનો પ્રવાહ આ રીતના જાય છે, નદીનો પ્રવાહ બરાબર પૂર્વ તરફ જાય છે અને મારી બોટની દિશા પણ પૂર્વ તરફ છે. બરાબર, મારે જવાનું, આગળ વધવાનું પણ પૂર્વ તરફ છે. બરાબર, બોટની દિશા અને નદીનો પ્રવાહ બંને પૂર્વ તરફ છે. મારી બોટની સ્પીડ છે કે 10 કિલોમીટર પ્રતિ કલાક અને વહેણ છે નદીની, બરાબર, એની ઝડપ છે કે 6 કિલોમીટર પ્રતિ કલાક. બરાબર, તો જો શું છે કે પ્રવાહની દિશામાં બોટ અથવા તો તરનારની ઝડપ, બરાબર, તો એક જ દિશામાં હોય તો શું થાય? એક્સ પ્લસ વાય. બરાબર, એક્સ પ્લસ વાય. બરાબર, તો એ શું છે કે પ્રવાહની દિશામાં જાય છે બોટ. બરાબર, તો એક્સ પ્લસ વાય એને આપણે કહીશું ડાઉન સ્ટ્રીમ અથવા તો નીચે તરફ. બરાબર, નીચે તરફ જાય છે. બરાબર, ડાઉન એટલે કે નીચે અને સ્ટ્રીમ એટલે પ્રવાહ, નીચે તરફનો પ્રવાહ, એને ડાઉન સ્ટ્રીમ કહેશું. બરાબર, તો એક્સ પ્લસ વાય એને આપણે સ્ટોર કેમાં કરશું? ડીમાં. બરાબર, તો એક્સ પ્લસ વાય આપણે એને શું આપણે કહેશું? ડી, એટલે કે ડાઉન સ્ટ્રીમ. પ્રવાહની દિશામાં, જે દિશામાં પ્રવાહ જાય છે એ જ દિશામાં બોટની ઝડપ હોય ને, તો એના માટે આપણે ડી વાપરશું. એક્સ પ્લસ વાય ઇક્વલ ટુ ડી, એટલે કે ડાઉન સ્ટ્રીમ. બરાબર, તો હવે આપણે જોઈએ પ્રવાહની વિરુદ્ધ દિશામાં. પ્રવાહની વિરુદ્ધ દિશામાં બોટ અથવા તો તહેરનારની ઝડપ. બરાબર, પ્રવાહની વિરુદ્ધ દિશામાં બોટ અથવા તો તહેરનારની ઝડપ, આ આપણી બોટ છે. બરાબર, આ રીતના નદીનો પ્રવાહ જાય છે. બરાબર, પ્રવાહ પૂર્વ તરફ જાય છે પણ મારે બોટ પશ્ચિમ તરફ લઈને જવું છે. બરાબર, તો પ્રવાહની વિરુદ્ધ દિશા છે, બોટની ઝડપ છે 10 કિલોમીટર પ્રતિ કલાક અને નદીના પ્રવાહની ઝડપ છે 6 કિલોમીટર પ્રતિ
કલાક, બરાબર. મારે પ્રવાહની વિરુદ્ધ દિશામાં જવું છે, બરાબર, તો મને અવરોધ શું ઉભો થશે? નદીનો પ્રવાહ, કેમ કે મારે વિરુદ્ધ દિશામાં જવું છે ને, નદી પૂર્વ તરફ વહે છે, તો મારે એને અવરોધ શું થશે? નદીનો પ્રવાહ. તો એના માટે સૂત્ર શું છે? એક્સ માઇનસ વાય, બરાબર. એક્સ માઇનસ વાય, એને આપણે ઉપર તરફ જવું છે, સામા પ્રવાહે, તો એને આપણે કહેશું યુ. યુ એટલે કે અપસ્ટ્રીમ, યુ એટલે કે અપસ્ટ્રીમ, એને આપણે કહેશું અપસ્ટ્રીમ, બરાબર. યુ એટલે કે ઉપર તરફ જવું છે એટલે એને અપસ્ટ્રીમ કહેશું, બરાબર. તો ઉપર તરફનો આપણો પ્રવાહ શું થશે? આપણી સ્પીડ કેટલી થશે? 10 માંથી આપણે 6 બાદ કરી નાખીએ તો કેટલી? 4 કિલોમીટર પ્રતિ કલાક, બરાબર. નદીની વિરુદ્ધ દિશામાં આપણે જશું, પ્રવાહની વિરુદ્ધ દિશામાં, તો એક્સ માઇનસ વાય ઇક્વલ ટુ યુ એટલે કે અપસ્ટ્રીમ, બરાબર. એટલે આપણે પ્રવાહની વિરુદ્ધ દિશામાં આપણે ઝડપ મળી જશે. નેક્સ્ટ સૂત્ર છે કે સ્થિર પાણીમાં બોટ અથવા તો તરનારની ઝડપ આપણે ફાઇન્ડ આઉટ કરવી, તો શું કરવું? સ્થિર પાણીમાં બોટ અથવા તો તરનારની ઝડપ, બરાબર. આપણે અત્યાર સુધી જોયું ડાઉન સ્ટ્રીમ એન્ડ અપસ્ટ્રીમ. ડાઉન સ્ટ્રીમ એટલે પ્રવાહની દિશામાં, બરાબર. પ્રવાહની દિશામાં હોય તો શું હોય? એક્સ પ્લસ વાય ઇક્વલ ટુ ડી એટલે કે ડાઉન સ્ટ્રીમ. ને અપસ્ટ્રીમ એટલે પ્રવાહની વિરુદ્ધ દિશામાં, તો એક્સ માઇનસ વાય ઇક્વલ ટુ યુ, બરાબર. અપસ્ટ્રીમ આ આપણે સરવાળો કરી લઈએ, બરાબર. તો એક્સ સોરી વાય માઇનસ અને પ્લસ ઉડી ગયા, એક્સ ટુ એક્સ થઈ ગયા, એક્સ પ્લસ એક એટલે બે, ટુ એક્સ ને ડી પ્લસ યુ, બરાબર. બે અહીંયા ગુણાકારમાં છે, બરાબર. ની આ બાજુ ભાગાકારમાં, તો એક્સ ઇક્વલ ટુ ડી પ્લસ યુ છેદની અંદર બે. તો આ આપણું સૂત્ર થાય કેનું? સ્થિર પાણીમાં બોટ અથવા તો તરનારની ઝડપ, ડી પ્લસ યુ છેદની અંદર બે, બરાબર. કેમ કે આપણે એક્સ શરૂઆતમાં ધાર્યો હતો કે સ્થિર પાણીમાં બોટ અને તરનારની ઝડપ, તો એક્સ ઇક્વલ ટુ ડી પ્લસ યુ, ડી એટલે કે ડાઉન સ્ટ્રીમ પ્લસ અપસ્ટ્રીમ છેદની અંદર બી બે, બરાબર. ડી એટલે કે પ્રવાહની દિશામાં અને યુ એટલે પ્રવાહની વિરુદ્ધ દિશામાં, ઓકે. હવે આપણે નદીની ઝડપ જોઈએ તો એમાં શું થશે? નદીની ઝડપ અથવા તો વહેણની ઝડપ અથવા તો પ્રવાહની ઝડપ, બરાબર. તો આમાં શું થશે? બરાબર, જો સ્થિર પાણીમાં હતું તો શું હતું? કે ડી પ્લસ યુ, તો આમાં ડી માઇનસ યુ છેદની અંદર બે, બરાબર. નદીની ઝડપ વહેણની કે પ્રવાહની ઝડપ મેળવવાની હોય એટલે ડાઉન સ્ટ્રીમ માઇનસ અપસ્ટ્રીમ છેદની અંદર બે, એટલે કે નદીના પ્રવાહની દિશામાં ઝડપ અને એના વિરુદ્ધ દિશામાં ઝડપ, એ બંનેની બાદબાકી અને એને બે વડે આપણે ભાંગી નાખશું એટલે આપણે નદીની ઝડપ મળી જશે. ચાલો, તો આપણે બેઝિક સૂત્ર જોઈ લીધા છે. ફરી એકવાર અહીંયા બધા સૂત્ર એક જ સાથે મેં લખ્યા છે, બરાબર. આપણે ફરી એકવાર જોઈ લઈએ કે સ્થિર પાણીમાં બોટની ઝડપ અથવા તો તરનારની ઝડપ એટલે કે એક્સ, બરાબર. નદીની ઝડપ અથવા તો વહેણની ઝડપ અથવા તો પ્રવાહની ઝડપ એટલે કે વાય. પ્રવાહની દિશામાં બોટ અથવા તો તરનારની ઝડપ એક્સ પ્લસ વાય ઇક્વલ ટુ ડી એટલે કે ડાઉન સ્ટ્રીમ નીચે તરફનો પ્રવાહ, બરાબર. પ્રવાહની દિશામાં બોટ, જે દિશામાં પ્રવાહ જતો હોય એ દિશામાં બોટ જાય એટલે એક્સ પ્લસ વાય એટલે કે ડાઉન સ્ટ્રીમ, બરાબર. એટલે કે ડી આપણે કહેશું એને. પ્રવાહની વિરુદ્ધ દિશામાં બોટ અથવા તો તરનારની ઝડપ એટલે એક્સ માઇનસ વાય. પ્રવાહની દિશા હોય પૂર્વ તરફ અને બોટ આવતી હોય પશ્ચિમ તરફ, તો એ બંનેની વિરુદ્ધ દિશામાં એટલે કે એને આપણે કહેશું અપસ્ટ્રીમ અથવા તો યુ. અને એક છે કે સ્થિર પાણીમાં બોટ અથવા તો તરનારની ઝડપ, સ્થિર પાણી છે એમાં બોટ અથવા તો તરનારની ઝડપ આપણે ડાઉન સ્ટ્રીમ અને અપસ્ટ્રીમ આપ્યા હોય તો શું કરવાનું? ડી પ્લસ યુ ભાંગા બે, બરાબર. ડાઉન સ્ટ્રીમ પ્લસ અપસ્ટ્રીમ ભાંગા બે. વહેણની ઝડપ અથવા તો પ્રવાહની ઝડપ, તો એમાં શું થશે? ડી માઇનસ યુ એટલે કે ડાઉન સ્ટ્રીમ માઇનસ અપસ્ટ્રીમ ભાંગા બે, એટલે આપણે નદીની ઝડપ અથવા તો વહેણની ઝડપ અથવા તો પ્રવાહની ઝડપ આપણે મળી જશે. આપણે બેઝિક ડિટેલ બધી જોઈ લીધી છે, હવે આપણે આના થોડા ક્વેશ્ચન સોલ્વ કરીએ, બેઝિક એટલે આપણે ખબર પડી જાય. ચાલો, તો હવે આપણે ક્વેશ્ચન સોલ્વ કરીએ. અહીંયા આપણી પાસે એક ક્વેશ્ચન છે, એક તરવે યાની સ્થિર પાણીમાં ઝડપ 9 કિલોમીટર પ્રતિ કલાક છે. સ્થિર પાણીમાં 9 કિલોમીટર પ્રતિ કલાક છે. જો પ્રવાહનો વેગ 6 કિલોમીટર પ્રતિ કલાક હોય તો પ્રવાહની દિશામાં તરવૈયાની ઝડપ શોધો, કે પ્રવાહની દિશા છે ને એમાં તરવૈયાની ઝડપ કેટલી છે, બરાબર. અહીંયા તરવૈયો છે
બરાબર આ રીતના નદી વહી જાય છે, બરાબર નદીનો પ્રવાહ છે પૂર્વ તરફનો, અને તરવૈયો પણ નદીની દિશામાં તરે છે, બરાબર પ્રવાહની દિશામાં તરવૈયાની ઝડપ છે તો બંનેની એક જ દિશા છે, તો સૂત્ર શું થશે, તરવૈયાની ઝડપ ઇક્વલ ટુ એક્સ પ્લસ વાય, બરાબર એટલે કે ડાઉન સ્ટ્રીમ આપણે અહીંયા મેળવવાની છે કે બંનેની એક જ દિશા છે તો પ્રવાહની દિશામાં ઝડપ શોધવાની છે, તો એક્સ એટલે કે 9 કિલોમીટર ઈકેની તરવૈયાની ઝડપ છે બરાબર, અને 6 કિલોમીટર પ્રવાહનો વેગ છે, તો 9 ને છે 15 કિલોમીટર પ્રતિ કલાક, બરાબર તો તરવૈયાની ઝડપ હવે કેટલી થઈ જશે, 15 કિલોમીટર પ્રતિ કલાકની તરવૈયાની ઝડપ થઈ જશે. ચાલો તો નેક્સ્ટ ક્વેશ્ચન છે કે સ્થિર પાણીમાં બોટની ઝડપ 4 કિલોમીટર પ્રતિ કલાક છે, જો પ્રવાહનો વેગ 2 કિલોમીટર પ્રતિ કલાક હોય તો વિરુદ્ધ દિશામાં બોટની ઝડપ આપણે મેળવવાની છે. અહીંયા એક બોટ છે બરાબર, નીચે પ્રવાહ છે બરાબર, પ્રવાહની દિશા પૂર્વ તરફ છે અને બોટ વિરુદ્ધ દિશા એટલે કે પશ્ચિમ તરફ બોટ જાય છે બરાબર, 2 કિલોમીટર પ્રતિ કલાક હોય તો વિરુદ્ધ દિશામાં બોટની ઝડપ આપણે મેળવવાની છે. વિરુદ્ધ દિશામાં હોય તો શું થાય કે બોટની ઝડપ ઇક્વલ ટુ એક્સ માઇનસ વાય, એક્સ માઇનસ વાય એટલે કે બોટની ઝડપ કેટલી હતી 4 કિલોમીટર પ્રતિ કલાકની, અને પ્રવાહની ઝડપ કેટલી છે 2 કિલોમીટર પ્રતિ કલાક, તો ઝડપ બોટની ઝડપ હવે કેટલી થઈ જશે 2 કિલોમીટર પ્રતિ કલાક, બરાબર વિરુદ્ધ દિશામાં હોય તો માઇનસ થઈ જાય એટલે કેટલા આવશે 2 કિલોમીટર પ્રતિ કલાક. ચાલો તમને એક ક્વેશ્ચન છે કે એક કલાકમાં એક બોટ પ્રવાહની દિશામાં 11 કિલોમીટર અંતર કાપી શકે છે, બરાબર પ્રવાહની દિશામાં એટલે શું થયું, બરાબર પ્રવાહની દિશામાં એટલે ડાઉન સ્ટ્રીમ, બરાબર કે નીચે તરફ બરાબર, તથા તે વિરુદ્ધ દિશામાં 5 કિમી અંતર કાપી શકે, વિરુદ્ધ દિશા એટલે કે અપ સ્ટ્રીમ થઈ, તો શાંત પાણીમાં આપણે એની ઝડપ શોધવાની છે બરાબર. આપણે અહીંયા ડાઉન સ્ટ્રીમ આપી દીધું છે, અહીંયા વિરુદ્ધ દિશા એટલે અપ સ્ટ્રીમ આપી દીધું છે, અને શાંત પાણીમાં આપણે ઝડપ શોધવાની છે, શાંત પાણીમાં એટલે બંનેનો સરવાળો, તો શાંત પાણીમાં ઝડપ ઇક્વલ ટુ ડી પ્લસ યુ છેદ ની અંદર 2, બરાબર ડાઉન સ્ટ્રીમ પ્લસ અપ સ્ટ્રીમ ભાંગ્યા 2. ડાઉન સ્ટ્રીમ એટલે કે પ્રવાહની દિશામાં ઝડપ કેટલી છે 11 કિલોમીટર, પ્લસ પ્રવાહની વિરુદ્ધ દિશામાં એટલે અપ સ્ટ્રીમ કેટલી ઝડપ 5 છેદ ની અંદર 2, તો 11 ને 5 16 ના છેદ ની અંદર 2 છેદ ઉડાડી નાખે 2 8 16, તો 8 કિલોમીટર પ્રતિ કલાક એની શાંત પાણીની અંદર એની ઝડપ થાય. ચાલો તો નેક્સ્ટ ક્વેશ્ચન છે, એક માણસ પ્રવાહની વિરુદ્ધ દિશામાં 8 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તથા પ્રવાહની દિશામાં 13 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તરી શકે છે, તો પ્રવાહની ઝડપ શોધો અથવા તો પ્રવાહનો વેગ શોધો, બરાબર વિરુદ્ધ દિશામાં છે, વિરુદ્ધ દિશા એટલે શું થયું અપ સ્ટ્રીમ થઈ, અને પ્રવાહની દિશામાં એટલે ડાઉન સ્ટ્રીમ થઈ બરાબર, તો પ્રવાહની ઝડપ શોધવાની છે, તો પ્રવાહની ઝડપ હોય તો શું હોય ડી માઇનસ યુ છેદ ની અંદર 2, બરાબર તો પ્રવાહની દિશામાં એટલે ડાઉન સ્ટ્રીમ થઈ કેટલી 13 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ છે, માઇનસ વિરુદ્ધ દિશામાં એટલે અપ સ્ટ્રીમ ઉપરની સામે તરફ બરાબર, તો 8 છેદ ની અંદર 2, 13 માંથી 8 જશે એટલે કેટલા વધશે 5 છેદ ની અંદર 2, તો 5 ભાગ્યા 2 એટલે 2.5 કિલોમીટર પ્રતિ કલાક આ પ્રવાહની ઝડપ હશે બરાબર, અથવા તો પ્રવાહનો વેગ હશે 2.5 કિલોમીટર. ચાલો તમને ક્વેશ્ચન છે કે એક બોટની પ્રવાહની દિશામાં 16 કિલોમીટર અંતર કાપતા 1 કલાક લાગે છે બરાબર, પ્રવાહની દિશામાં બરાબર એટલે શું થયું ડાઉન સ્ટ્રીમ, ઓકે પ્રવાહની દિશામાં 16 કિલોમીટર અંતર કાપે છે 1 કલાકમાં, તથા પાછા ફરતા 4 કલાક લાગે છે, પાછા ફરતા એટલે પ્રવાહની વિરુદ્ધ દિશામાં, પ્રવાહની વિરુદ્ધ દિશામાં અથવા તો અપ સ્ટ્રીમ અંતર કેટલું છે, પાછા ફરતા 16 કિલોમીટર જ અંતર હશે, પણ સમય કેટલો લાગે છે 4 કલાક લાગે, તો છેદ ની અંદર 4 બરાબર, આપણે જોવું પડે ને કે કલાક ની અંદર કેટલું અંતર કાપ્યું, છેદ ઉડાડી નાખે ચોકે 16 ઇક્વલ ટુ 4 કિલોમીટર પ્રતિ કલાક બરાબર, 4 કિલોમીટર પ્રતિ કલાક એની ઝડપ છે, તો સ્થિર પાણીમાં બોટની ઝડપ આપણે મેળવવાની છે બરાબર, તો સ્થિર પાણીમાં બોટની ઝડપ ઇક્વલ ટુ સ્થિર પાણીમાં બોટની ઝડપ એટલે ડી પ્લસ યુ
છેદ ની અંદર બે, બરાબર. તો ડી કેટલા છે? ડાઉન સ્ટ્રીમ 16 કિલોમીટર પ્લસ અપસ્ટ્રીમ છે 4 કિલોમીટર છેદ ની અંદર બે, બરાબર. તો 16 ને 4 20 ના છેદ ની અંદર બે, છેદ ઉડા નાખે 2 10 20, તો કેટલા આવશે? 10 કિલોમીટર પ્રતિ કલાક, બરાબર. તો સ્થિર પાણીમાં બોટની ઝડપ હવે કેટલી હશે? 10 કિલોમીટર પ્રતિ કલાક. જો મિત્રો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો અમારી યુટ્યુબ ચેનલને, અને તમારો કોઈ પણ સજેશન હોય તો નીચે કમેન્ટ કરો. એન્ડ ફાઇનલી થેન્ક યુ ફોર વોચિંગ.